आप જોઈ રહ્યા છો ઈટીવી ભારત નજર કરીએ આજના મહત્વના સમાચાર પર નવી દિલ્હીમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાને લઈને મોદી સરકાર પર સાધ્યું નિશાન સાથે જ કહ્યું અમે પ્રચાર કરવા નથી સક્ષમ ઈડી વિરુદ્ધ ફરી હાઈકોર્ટ પહોંચ્યા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ કહ્યું ધરપકડ નહીં કરવાની ખાતરી મળે તો હાજર થવા તૈયાર બે ચૂંટણી કમિશનરની નિમણૂક પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર સુપ્રીમ કોર્ટે કહ્યું ચૂંટણી નજીકમાં છે ત્યારે તેમની નિમણૂક પર સ્ટે અરાજકતા પેદા કરશે પતંજલિ આયુર્વેદ તરફથી આચાર્ય બાલકૃષ્ણએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને માગી માફી પતંજલિ આયુર્વેદ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગેરમાર્ગે દોરનારી જાહેરાતો નહીં આપે તેવી આપી ખાતરી ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને કરી ટકોર વોટ્સએપ પર મોકલવામાં આવી રહેલા વિકસિત ભારતના સંદેશને તરત બંધ કરવાનો આપ્યો આદેશ આધ્યાત્મિક ગુરુ સદગુરુની 17 માર્ચે કરાઈ મગજની સર્જરી હાલ દિલ્હીના ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર બોલિવૂડ સહિત સમર્થકોએ કરી વહેલી તકે સ્વસ્થ થવાની કામના સુરતના ઓલપાડમાં આડા સંબંધના વહેમમાં પતિએ કરી પત્નીની હત્યા આરોપી પતિની પોલીસે કરી ધરપકડ બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ નકલી ફેસબુક એકાઉન્ટ મામલે સુરતના માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ અજાણ્યા ઈસમે ફેસબુક પર બનાવ્યું હતું તેમના નામનું નકલી એકાઉન્ટ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આમલ કે 11 નિમિત્તે ઠાકોરજીની નીકળી વાજતે ગાજતે સવારી આજથી 5 દિવસીય ફાગોત્સવનો પણ થયો પ્રારંભ આવતીકાલથી ક્રિકેટનો મહાકુંભ શરૂ 22 માર્ચે સાંજે 6:30 કલાકે ઇન્ડિયન પ્રીમિયર લીગનું ઉદઘાટન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ખેલાશે પ્રથમ મુકાબલો તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ માહિતી અને સમાચારો માટે લોગ ઇન કરો www.etvbharat.com